नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूँ छू शिवांगी, स्वागत है आपनो न्यूज लाइव। बात करिए ब्रेकिंग न्यूज साबे राष्ट्रीय एसटी विभाग दरमा 25% नो वधारो कर्यो छे। गत वर्षनी तुलना में सवा गणु भाड़ू हवेथी एसटी वसूल छे। वाहन व्यवहार विभाग नो महत्वनो निर्णय सामे आव्यो छे। वाहन व्यवहार मंत्री पूर्णेश मोदी नी जाहेरात। सूरत थी सौराष्ट्र उत्तर गुजरात नी बसों में भाव वधारो करवामां आव्यो छे। रत्न कलाकारों सहित प्रजाना हित में आ निर्णय करायो छे। वधु 1200 बसो दौड़ावामां आवशे। एसटी निगमनो आ महत्वनो निर्णय छे। वधु 1200 बसो दौड़ावामां आवशे। www.gsrtc.in ऑनलाइन बुकिंग नी सुविधा पण तेनी उपर उपलब्ध करावामां आवी छे। एसटी वधु बसो तो दौड़ावशे ज, परंतु तेनी साथे भाव वधारामां पण 25% भाड़ू वधारवामां आव्युं छे। गत वर्षनी तुलनामां आ वखते लगभग सवा गणू भाड़ू एसटी वसूलशे। एक तरफ मोंघवारीनो मार अने बीजी तरफ दिवाळीनो तहेवार नजीक छे, तेवा टाणे जे लोको पोताना वतन जवा मांगता होय, सौराष्ट्र तरफ जवा मांगता होय के अन्य कोई पण गामडे जवा मांगता होय, त्यारे हवे एसटी बसनुं भाडुं तेमनी कमर तोडशे। एसटी बसना भाव भाडामां पण वधारो झींकवामां आव्यो छे। लगभग 25% वधारो करवामां आवशे। सवा गणु भाडું હવે प्रवासी पास थी वसूल। तो बीजी तरफ लगभग 1200 जेटली वधु बस पण एसटी विभाग दौड़ावशे। बात करिए आंगे माहिती माटे संजय महंत अपनी साथे सीधा जुड़ी गया छे। संजय, जे रीते एसटी बस में वधारो करवामां आव्यो एक तरफ अने एक तरफ भाड़ू वधारी देवामां आव्यु, शुं वधु माहिती? सूरत डिविजनની જો વાત કરીએ તો સુરત શહેર એટલે મિની ભારત કહેવાય, અને રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં અહીં લોકો રહેતા હોય છે અને દિવાળીના વેકેશનમાં તેઓ પોતાના વતન જતા હોય છે, ત્યારે એસટી વિભાગ દ્વારા જે સુવિધા આપવામાં આવી છે એનાથી લોકોને મુસાફરોને ફાયદો છે। ખાસ કરીને ખાનગી ટ્રાવેલ્સમાં જે લૂંટ ચાલી રહી છે તેની સામે મુસાફરોને રક્ષણ મળશે। ત્યારે સુરત ડિવિઝનના ડીસી સંજયભાઈ જોશી સાહેબ આપણી સાથે જોડાયા છે, એમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, દિવાળીને અનુલક્ષીને કઈ કઈ નવી બસો ચાલુ કરવામાં આવી છે, મુસાફરોના લાભ માટે શું કાર્યવાહી કરવામાં આવી છે? ખાસ કરીને અમે લોકોએ સૌરાષ્ટ્ર તરફની અમરેલી, ભાવનગર, સાવરકુંડલા, ગારિયાધાર, તળાજા, જૂનાગઢ, રાજકોટ એ એક્સ્ટ્રા બુકિંગ એઝ વેલ એઝ એડવાન્સ બુકિંગમાં પણ અમે મૂકેલું છે। અત્યાર સુધીમાં ગ્રુપ બુકિંગ અને એડવાન્સ બુકિંગ થઈને 512 જેટલી ગાડીઓ ઓલરેડી અત્યારે બુક થઈ ચૂકી છે। અત્યારે પણ આપ જાણો જોઈ રહ્યા છો કે અત્યારે પણ લોકો આજ તારીખ સુધીમાં મને એવું લાગે છે સાંજ સુધીમાં લગભગ 525 જેટલી ગાડીઓ બુક થઈ શકશે। જે એસટી આપના દ્વારે જે અપનાવવામાં આવ્યું છે એનો પ્રતિસાદ મળી રહ્યો છે, સાહેબ ભાડાની જો વાત કરીએ તો લોકોને રાહત કઈ રીતના રહેશે? આપ જાણો છો કે પ્રાઇવેટમાં અત્યારે 1200-1500 અને તારીખ મુજબ પણ ભાડું આપે છે, જ્યારે એસટીમાં આપ પહેલી તારીખે આવો કે બીજી તારીખે આવો કે ત્રીજી તારીખે આવો છો, એ ભાડાનો દર જે અમે ફિક્સ કરેલું છે એઝ પર ધેટ, અને કોઈ જગ્યાએ એમાં કોઈ વેરિએશન કે ડેવિએશન નહીં આવે। સો મારી બધા મિત્રોને વિનંતી છે કે 51 જો ગ્રુપ થતું હોય તો એસટી આપના દ્વારે એ અંતર્ગત અમે આપની સોસાયટી, આપના ઘર સુધી ગાડી આવશે અને આપના ડેસ્ટિનેશન એટલે આપના ગામ સુધી આપને મૂકી જશે। તો છેલ્લી ઘડીની ભાગદોડ અથવા તો છેલ્લી ઘડીના સમય વ્યય કરતા અત્યારથી એડવાન્સમાં બુકિંગ કરાવી લે અને પોતાની જર્ની સુરક્ષિત કરે। સુરતથી વાત કરીએ સાહેબ, તો ખાસ કરીને રાજ્યના કયા કયા વિસ્તારમાં બસો વધારે બુકિંગ થઈ રહી છે અને જ્યાં ઋતુ વધારવામાં આવ્યા છે? અમે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, અમદાવાદ, બરોડા, મહારાષ્ટ્ર આ તમામ જગ્યાએ એક્સ્ટ્રા ગાડીઓનું ઓપરેશન શરૂ કરેલું છે, પણ જે સૌથી વધારે પ્રતિસાદ અમને મળેલો છે એ સૌરાષ્ટ્રનો વધારે મળેલો છે। સૌરાષ્ટ્રમાં અત્યારે 512 જેટલી ગાડીઓમાંથી ઓલમોસ્ટ વી કેન સે લાઈક દેટ કે 470 જેટલી ગાડીઓ તો માત્ર સૌરાષ્ટ્ર જ બુક થઈ છે। સાહેબ, રાજ્ય બહારની જો વાત કરીએ તો કયા કયા રાજ્યમાં વિશેષ બસો દોડવામાં આવી રહી છે સુરતથી? અમે લોકો અહીંથી મહારાષ્ટ્રમાં ખાસ કરીને નંદરબાર અને નવાપુર ત્યાંની એક્સ્ટ્રા ગાડીનું અત્યારે જે ઇન્કવાયરી છે એના એ રૂટ પર અમે ગાડી ચલાવીશું। દિવાળી વેકેશન આવી ચૂકી છે સાહેબ, ત્યારે શું લાગે છે 500થી વધુ બસો બુક થઈ ચૂકી છે, હજી કેટલો લક્ષ્યાંક, કેટલી બસો આવી શકે એમ? અમે ઇનિશિયલ સ્ટેજમાં 1100 ગાડીનું પ્લાનિંગ કરેલું, પણ જે રીતે પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે એને જોતા અમે એ લગભગ 1450 જેટલી ગાડીઓ એક્સ્ટ્રા મૂકવાનું આયોજન અમે રિવાઇઝ કરેલું છે।
ચોક્કસ આકા સુરત ડિવિઝનના ડીસી સંજયભાઈ જોશી સાહેબ જેઓ કહી રહ્યા છે કે લોકોને તેમના ઘરેથી પિકઅપ કરીને તેમના ડેસ્ટિનેશન એટલે કે ગામ સુધી પહોંચાડવાની તમામ તૈયારીઓ એસટીબી વગેરે કરી પૂર્ણ કરવામાં આવી છે અને સુરતમાં પણ લોકોનો સારો એવો પ્રતિસાદ એસટી વિભાગને મળી રહ્યો છે. જી સંજય, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ એસટી ભાડાના દરમાં 25% વધારો કરવામાં આવ્યો છે, સાથે જ સુરતથી સૌરાષ્ટ્ર તરફની લગભગ 1200 વધુ દોડાવવામાં આવશે તેવો એસટી નિગમે નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે એક તરફ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સૌ કોઈ પોતાના વતને જતા હોય છે ત્યારે તેને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે વિશાલ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે અમદાવાદથી. વિશાલ, જે રીતે એસટી બસના બસો પણ વધારવામાં આવી છે અને બીજી તરફ બસના ભાડા પણ વધારવામાં આવ્યા છે, શું વધુ માહિતી? શિવાંગની, એક તરફ જ્યાં સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, તહેવારોની મોસમ છે, ત્યારે આપ જોઈ રહ્યા છો કે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ પોતાના વતનમાં જઈ રહ્યા છે, કારણ કે તહેવારનો માહોલ છે અને સાથે જે રીતે વેકેશન દિવાળીનું આવવાનું છે તેને લઈને જે રીતે લોકો જઈ રહ્યા છે. પરંતુ બીજી તરફ ક્યાંક ને ક્યાંક મોંઘવારીનો માર છે તે લોકોને પરેશાન કરી રહ્યો છે. એસટી બસના ભાડામાં 25% જે વધારો કરવામાં આવ્યો છે તે 25% ભાવ વધારાને લઈને ક્યાંક ને ક્યાંક જે મધ્યમ વર્ગ અને ગરીબ લોકો છે તેમને ભોગવવાનો વારો આવ્યો છે. એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ વધતા લોકો માટે વાહન ચલાવવું તો કપરું બન્યું છે, પણ બીજી તરફ જ્યારે જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે તેના ભાવમાં પણ 25% વધારો કરવામાં આવ્યો છે, તેના કારણે લોકો વધારે પરેશાન થઈ રહ્યા છે. ત્યારે અત્યારે હાલમાં જે રીતે સમગ્ર માહોલ છે આપ જોઈ રહ્યા છો કે બસમાં જતા લોકોની ભાવ વધારો ઝીકાઈ રહ્યો છે, તેના કારણે લોકો પણ પરેશાન બન્યા છે. ત્યારે કેટલાક લોકો સાથે આપણે વાત કરીએ કે જે અત્યારે હાલમાં જે ભાવ વધારો ઝીકવામાં આવી રહ્યો છે તેને લઈને તે લોકો શું કહી રહ્યા છે, કારણ કે અત્યારે હાલમાં એક તો તહેવાર અને મોંઘવારીનો માર તેને લઈને તે લોકો પરેશાન છે. હા, શું નામ છે આપનું? ભાવેશ. ભાવેશભાઈ, જે રીતે સતત ભાવ વધારો પેટ્રોલ ડીઝલમાં થઈ રહ્યો છે અને હવે એસટી બસના ભાડામાં પણ સરકારે એવું કીધું છે 25% ભાવ વધારો, કેટલો યોગ્ય? એ તો પછી પેટ્રોલના ભાવ વધે તો સરકારને ભાવ તો વધારવા જ પડે ને, તો શક્યતા છે જ ને. આપણે તકલીફ નથી જો ભાવ વધારો થાય એસટી બસના ભાડામાં? તકલીફ તો છે, પણ શું કરવું, શું એમાં કોઈ ઉપાય છે નહીં ને, એનો ઉપાય શું? આપણી પાસે તકલીફ છે તો શું ઉપાય? આપણી પાસે કોઈ પ્રજા તરીકે આપ જે ભાવ વધારો છે સ્વીકારી છે? આપણે સ્વીકારવાનો ના હોય તો પણ આપણે સ્વીકારી શકીએ ને, બીજો તો કોઈ ઓપ્શન નથી ને અત્યારે. ચાલો આપણે બી માનીએ છીએ કે ભાવનો વધારો છે, હોવો ન જોઈએ આટલો બધો પેટ્રોલનો ભાવ હોવો ન જોઈએ, પણ તો પછી અત્યારે છે તો એનો કોઈ હવે ઉપાય છે નહીં ને. આપ શું કહેશો, જે રીતે 25% ભાવ વધારો તહેવારની સિઝનમાં કરે છે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કેટલી તકલીફ? તકલીફ પડે દાદી અત્યારે, એક તો તહેવાર માટે આવે છે ને ઉપરથી આ ભાવ વધારો, એટલે તકલીફ દાદી રહી છે. જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા લોકો માટે વાહન ચલાવવું અત્યારે મુશ્કેલ પડ્યું છે, દાદી પડે અત્યારે, કારણ કે ભાવ રેટ એવા થઈ ગયા છે એટલે તકલીફ પડે મોટી અત્યારે. તો શું કહેશો સરકાર જોડે આપની શું રજૂઆત કે જેનાથી લોકોને? આપણી નાનકડા માણસોની રજૂઆત અહીંયા ઠેઠ પહોંચે. આપણે તો ખાલી તમે આવ્યા એટલે અમારે કહેવાનું રહીએ, બાકી તો રજૂઆત તો અમારી પહોંચે નહીં અહીંયા. જો રજૂઆત પહોંચી ગઈ તો આટલા માણસને જો તકલીફ હોય તો અત્યારે ભાવ ઘટી ન ગયા હોય સાહેબ. આપને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક જે ભાવ વધારો છે તેની પ્રજાની રજૂઆત છતાં પણ સરકાર કેવું છે? નથી થતું, સાચી વાત છે. અત્યારે તો પ્રજાની રજૂઆત છતાં ભાવનો વધારો થયા રાખે, ઘટતો નથી. શિવાંગની જોયું છે બધા, જે રીતે સતત ભાવ વધારો થઈ રહ્યો છે, જે રીતે ભાવ એટલે કે ટિકિટના દરમાં વધારો કરવામાં આવ્યો છે, 25% ભાવ વધારો કે જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે, ક્યાંક ને ક્યાંક તમામ લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. ત્યારે મહત્ત્વનું છે કે જે રીતે સતત ભાવ વધારો થઈ રહ્યો છે તેને લઈને અત્યારે જનતાને ભોગવવાનો આવ્યો છે. જનતાનું એવું કહેવું છે કે ભાવ વધારા બાબતે અનેક રજૂઆતો છતાં પણ કોઈ પણ ફરક સરકારને પડતો નથી, એટલે કે સરકાર હવે જ્યારે કે તમામ બાબતોથી વિમુખ થઈ ગઈ હોય અને માત્ર ને માત્ર ભાવ વધારા સામે જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. એના કારણે અત્યારે તહેવારોની સિઝનમાં એક તરફ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો તો બીજી તરફ બસો વધારવામાં આવી પ્રવાસન માટે, પરંતુ સામે ભાવ વધારના કારણે લોકોને કોસવાનો વારો આવ્યો છે અને અત્યારે એટલા માટે જ જનતા પરેશાન થઈ રહી છે. ચોક્કસ વિશાલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ એસટી ભાડાના દરમાં 25% વધારો કરવામાં આવ્યો, ગત વર્ષની તુલનામાં લગભગ 1.25 ગણું ભાડું હવેથી એસટી વસૂલશે.